त्यामुळे घर खरीदवा आपली रक्कम 12 करोड ग्राहक सुरक्षा मंडळे परत पाव्या। ग्राहक सुरक्षा मंडळ द्वारा घर खरीदवा आश्रे 400 થી 500 ग्राहकोए आपेल जमा रकम आश्रे रूपया 12 करोड थी वधु रकम ग्राहकोने अपावी। ग्राहक सुरक्षा ने पगला समिति ना प्रमुख मुकेश परिक कहे छे के एने कंस्ट्रक्शन ना सैकड़ों ग्राहकोए नामदार ग्राहक तकरार निवारण कमीशन में घर खरीदवा आपेल जमा रकम परत मेळवा ग्राहक सुरक्षा धारा अन्वये 400 થી વધુ ગ્રાહકોએ કાયદેસર ફરિયાદ દાખલ કરી કેસ કર્યા હતા। ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ અખિલ ભારતીય એને કન્સ્ટ્રક્શનના વિક્ટિમ 400 થી વધુ ગ્રાહકોએ નામદાર અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી। મકાન ખરીદવા રૂપિયા 2,61,000ની રકમ જમા કરાવી હતી। આ રકમ પરત મેળવવા અમે કાનૂની સંઘર્ષ કર્યો અને આખરે સુખદ સમાધાન થયું અને દરેક પ્રત્યેક ગ્રાહક ને જેમની જમા રકમ હતી એ 2,61,000 કોઈ કેસમાં 2,50,000 અને અનેક ગ્રાહકો 10,11,000 ની રકમ જમા કરી હતી એ બધાને જમા રકમ પરત કરવામાં અદ્ભુત સફળતા મળી છે। ગ્રાહકોનો વિશ્વાસ તૂટી ગયો હતો અને આ રકમ પરત નહીં મળે પરંતુ એટલે 500 થી વધુ ગ્રાહકોને 12 કરોડ થી વધુની મોટી રકમ અપાવવામાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિને સફળતા મળી છે અને આ જમા રકમ પરત મળતા ગ્રાહકોમાં સંતોષ અને આનંદની લાગણી આવી છે કે આ રકમ પરત મળવાની જ નથી અને આથી ગ્રાહકોમાં અમે હજુ બી અપીલ કરી છે કન્ઝ્યુમર પ્રોટેક્શન કમિટીના માધ્યમથી મીડિયાને આપ સૌને માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ ગ્રાહકોને હજુ પણ જે ગ્રાહકોએ ને રકમ પરત ન મળી હોય તો યોગ્ય દસ્તાવેજી પુરાવા સાથે જો અમને ફરિયાદ કરશે 318 સ્પેક્ટ્રમ જૂની રિલીફ સિનેમા પાસે અરજી આપશે અને યોગ્ય દસ્તાવેજી પુરાવા આપશે તો એમની જમા રકમ અમે તાત્કાલિક ત્વરિત પરત અપાવવાની ખાતરી આપીએ છીએ। બેન તમારું નામ આપો। મારું નામ વીણાબેન મિનતકુમાર ભાવસાર। મેં એને કન્સેપ્શનમાં 2,11,000 ભર્યા હતા પણ અમે એમાં પૈસા અમને આપ્યા નહીં, અમને મકાન એ ના આપ્યું કે પૈસા એ ના આપ્યા। અમે બે વર્ષ હાઈ અમે 12 વર્ષ સુધી હાઈકોર્ટમાં લડ્યા, 2 વખત અમે કેસ જીતી ગયા તોય અમને પૈસા આપ્યા નહીં। પછી અમે મુકેશભાઈ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ છે એમના સંકલ્પમાં આવ્યા, પછી એમને અમને સુખદ રૂપે પૈસા અપાયા, અમારી જે રકમ નીકળતી હતી એ અમને મળી ગઈ છે અને અમને સંતોષ છે। બેન આપણું નામ અને પરિચય? મારું નામ શ્રીમાળી તમ્મતિ છે। શું બેન આખી ઘટના શું હતી વિગતવાર જણાવશો? એને કન્સ્ટ્રક્શનમાંથી 2012માં અમે પૈસા ભર્યા હતા અને પછી કોઈ કારણસર એ લોકોએ અમને મકાનનું ને ના થયું એટલે અમારી પૈસા ડૂબી ગયા હતા, કેટલે ધક્કા ખાધા ના મળ્યું। પછી અમારો મુકેશ પરીખ સાથે અમારી મુલાકાત થઈ જે ગ્રાહક સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ છે અને એમના થ્રુ અમને સુખદ અંત આવ્યો, અમારા પૈસા જે અમે ભરેલા એ અમને પરત મળ્યા અને સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલ ને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરો।